रेडियो सिटी वार्ता डॉट कॉम। 2006 સાલની વાત છે, ઇમ્ફાલના ખુમાર લામપાક સ્ટેડિયમમાં આર્ચરી એટલે કે તીરંદાજી શીખવા માટે અને એમાં પોતાનું નામ નોંધાવવા માટે 12 વર્ષની છોકરી આંટા ફેરા મારી રહી છે. ઇમ્ફાલથી 20 કિલોમીટર દૂર નોંગપોક કાંગચીન નામના ગામથી એ ખાસ અહીંયા તીરંદાજી માટે પોતાનું નામ નોંધાવવા આવી છે. જ્યારે એને પોતાના ઘરે આના વિશે વાત કરેલી ત્યારે એના માને તો ખબર પણ નહોતું કે ઇમ્ફાલમાં આવું કોઈ સ્ટેડિયમ ઉપલબ્ધ છે, પણ અહીંયા સ્ટેડિયમમાં એ તીરંદાજીનું સેક્શન અત્યારે બંધ છે અને હવે એને લઈને વધુ તપાસ કરવા માટે આ છોકરી બાજુના વેઇટ લિફ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશે છે કે જો એને આર્ચરીમાં પોતાનું નામ નોંધાવવું હોય તો એના માટે શું કરવું પડે એની માહિતી લેવા. પણ આમ કરવા જતાં એની નજર ત્યાં રાખેલા વેઇટ લિફ્ટિંગ સ્પોર્ટ્સના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર પડે છે, જે એનું ધ્યાન આકર્ષિત કરે છે અને એને વિચાર આવે છે કે પોતે આર્ચરી કરતા વેઇટ લિફ્ટિંગ શીખે તો કેવું, કારણ કે બાળપણમાં આમ પણ પર્વત પરથી બળતણના લાકડા લાવવા લઈ જવાની એને આદત તો છે જ, એટલે આ રમત થોડી વધુ ઝડપથી શીખી શકાશે. પ્લસ એને વજન ઊંચકવામાં માસ્ટરી પણ છે, જે વજન ઊંચકવામાં એના મોટા ભાઈને તકલીફ પડે છે એ વજન તો એ આમ રમત વેંત ઊંચકી લે છે, અને પાછળથી આર્ચરી માટે એની હાઈટ પણ ઓછી પડે છે. અને એણે વેઇટ લિફ્ટિંગમાં પોતાનું નામ નોંધાવવું છે એવું નક્કી કર્યું છે. બસ આ જ બધા વિચારે આ 12 વર્ષની છોકરી આર્ચરીને બદલે વેઇટ લિફ્ટિંગમાં પોતાનું નામ નોંધાવી દે છે અને ખૂબ ટાંચા સાધનો સાથે આ રમત શીખવાની શરૂઆત કરે છે. કદાચ એ જ ક્ષણે જ્યારે આ શરૂઆત થઈ હશે, ભવિષ્યમાં કોક ઓલિમ્પિક ગેમ્સમાં ભારતના ખાતામાં વેઇટ લિફ્ટિંગમાં એક સિલ્વર મેડલ લખાઈ ચૂકેલો હશે. ગુડ મોર્નિંગ, રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. વાર્તા ડોટ કોમની આજની વાર્તા અને એની શરૂઆત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને કેમ ના હોય, કારણ કે જે વ્યક્તિની આ વાર્તા છે એની લાઈફ જર્ની પણ સુપર ઇન્ટરેસ્ટિંગ છે. વેઇટ લિફ્ટિંગના સ્પોર્ટ્સમાં પૂરતા વજનિયા નહીં અને છતાં રમત શીખવી અને ત્યાંથી શરૂઆત કરીને ટોક્યો ઓલિમ્પિક્સ 2020ની શરૂઆતના પહેલા જ દિવસે ભારતને 49 કેજી વેઇટ લિફ્ટિંગ કેટેગરીમાં ઓલિમ્પિક સિલ્વર મેડલ અપાવવો એ કઈ નાની સુની વાત થોડી છે. જે છોકરી આ કરી દેખાડ્યું છે એનું નામ છે સાઇકો મીરાબાઈ ચાનુ. આજે તો ભારતના ઘર ઘરમાં આ નામ ગુંજતું થયું છે. પણ 12 વર્ષે જ્યારે વેઇટ લિફ્ટિંગમાં નહીં પણ તીરંદાજી શીખવા માટે આ છોકરી ઇમ્ફાલના સ્ટેડિયમમાં ગયેલી ત્યારે એને પોતાને પણ ખબર નહોતી કે એ શું ઇતિહાસ રચવાની છે. ઇમ્ફાલમાં વેઇટ લિફ્ટિંગ શીખવાની શરૂઆત કર્યાના થોડાક જ વર્ષોમાં મીરાબાઈએ વેઇટ લિફ્ટિંગ માટે દરરોજ પોતાના ગામેથી ઇમ્ફાલ સ્ટેડિયમ 20 કિલોમીટરનું અપડાઉન કરવું પડતું. એકવાર નેશનલ લેવલ પર વેઇટ લિફ્ટિંગમાં સારું પ્રદર્શન કર્યું એના પછી બહુ જ ઝડપથી મીરાબાઈ દિલ્હી શિફ્ટ થઈ ગયા અને હવે એમને નેશનલ કેમ્પમાં પણ સ્થાન મળ્યું. મીરાબાઈ ચાનુની પહેલી મહત્વની સફળતા એને 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં મળેલી, જ્યાં એને સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા અને એટલે વેઇટ લિફ્ટિંગ જેવા સ્પોર્ટ્સને અપનાવવા માટે એમણે ખૂબ સ્ટ્રગલ કરવી પડી છે. માત્ર 21 વર્ષની ઉંમરે જ્યારે 2016માં રિયો ઓલિમ્પિક્સમાં મીરાબાઈએ પહેલી વખત વેઇટ લિફ્ટિંગ સ્પોર્ટ્સ માટે ક્વોલિફાય કર્યું ત્યારે ઇતિહાસ સર્જવા માટે કટિબદ્ધ હતી, પણ કદાચ તૈયાર નહોતી. 5 વર્ષ પહેલા રિયો ઓલિમ્પિક્સમાં મીરાબાઈ પોતાની ગેમ પૂરી ન કરી શક્યા અને 22મા જન્મદિવસના એક્ઝેક્ટ એક દિવસ પહેલા યોજાયેલી આ રિયો ઓલિમ્પિકની વેઇટ લિફ્ટિંગ ગેમ પછી મીરાબાઈ એ હદે માનસિક રીતે ભાંગી પડેલી કે એને સાયકોલોજીસ્ટની મદદ લેવી પડેલી. પણ એણે તૂટી ચૂકેલી પોતાની જાતને ફરી એકવાર સમેટી, ભેગી કરી અને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલનું લક્ષ્ય બનાવ્યું, જેના માટે 5 વર્ષ તનતોડ મહેનત કરી. મીરાબાઈ ચાનુએ શનિવારે જ્યારે ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો ત્યારે તમે જો નોટિસ કર્યું હોય ને તો એણે કાનમાં ઓલિમ્પિકના સિમ્બોલવાળી બુટ્ટી પહેરેલી. મજાની વાત એ છે કે આ બુટ્ટી એણે 5 વર્ષ પહેલા રિયો ઓલિમ્પિકમાં હાર્યા પછી જ બનાવડાવેલી અને કાનમાં ત્યારે જ પહેરી લીધેલી, ટુ રિમાઇન્ડ હર સેલ્ફ અબાઉટ હર ગોલ ઓફ વિનિંગ એન ઓલિમ્પિક મેડલ, જે એણે ટોક્યો ઓલિમ્પિકના પહેલા જ દિવસે કરી દેખાડ્યું. મીરાબાઈ ચાનુ માત્ર બીજી એવી ભારતીય મહિલા વેઇટ લિફ્ટર બની આફ્ટર કર્ણા મલ્લેશ્વરી ફ્રોમ આંધ્રપ્રદેશ કે જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હોય. વેલ, શી મેડ ઓલ ઓફ અસ પ્રાઉડ, રાઈટ?
આજની વાર્તા.com ની વાર્તાને લઈને તમારા સજેશન મને ચોક્કસ લખીને મોકલી શકો, એ મોકલવાનું ચૂકતા નહીં. રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી વાર્તા.com.